How are you all? બધા મજામાં છો ને? તો આજે આપણે ગણિતમાં આગળ અભ્યાસ કરીશું પ્રકરણ 12 માં આપો અને લો. તો મિત્રો તમે આમાં આગળ સરવાળાના દાખલા શીખી જ ગયા હશે બરાબર. તો હવે એમાં આપણે આગળ અભ્યાસ કરીશું. તો તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતનું આપેલું છે, લખીને અને લખ્યા વગર પણ ઉમેરો. તો આ રીતે સરવાળાના બે દાખલા આપેલા છે અને તમે આગળ શીખી જ ગયા છો કે કઈ રીતે ગણવાના છે. તો હવે જુઓ, અહીંયા આપણને રીમાના 17 અને સોનુના 35 એ રીતે આપેલા છે. તો આપણે આમાં કઈ રીતે કરીએ છીએ ખબર છે ને? અહીંયા પહેલા 17 એટલે 1, એટલે અહીંયા કેટલી માળા બનશે? 10 ની 1 બરાબર. અહીંયા હું તમને સમજાવવા માટે એક કરું છું, આ દાખલો હું તમને કરાવીશ, આ તમારું તમારી જાતે કરવાનું રહેશે. તો અહીંયા પહેલા એક 10 ની હું ના બનાવીશ, એક ને 10 અને છૂટા મોટી કેટલા થશે? અહીંયા 7, 1 2 3 4 5 6 અને 7. હવે નીચે અહીંયા આ 3 અને 5 એટલે આ 10 થશે, એટલે 10 10 ની કેટલી માળા બનશે? અહીંયા 3 અને છૂટા મોટી કેટલા થશે? 5. આ 1 2 3 4 અને 5. ચાલો તો હવે આપણે આમાં કઈ રીતે ગણતરી કરવાની છે. તો પહેલા આપણે એકમની કરીએ છીએ. તો 7 અને 5, તો આપણા છૂટા મોટી કેટલા છે? આ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો હવે આપણે 12 થઈ જાય છે એટલે શું કરી દેશું? આમાંથી 10 ની 1 માળા બનાવી દેશું બરાબર. અને એ માળા ક્યાં આવી જશે? અહીંયા ઉપર. આ 7 મોટી અને આમાંથી બીજા કેટલા લેવા પડશે? આપણે 3 બરાબર, એટલે 10 થઈ જશે. એ માળા આપણે અહીંયા વધી જશે 1, જે અહીંયા આપણે દશકમાં મૂકવાની છે તે, એટલે અહીંયા પણ દોરવી પડશે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. અને આપણે આ 1 જે લીધા છે મોતી માળાના, 1 યાદ રાખવા માટે આપણે આની ઉપર 1 લખી દઈશું બરાબર. અને આ જે માળા આપણે અહીંયા મોટી લઈને બનાવી તે માળા અહીંયા આવી જશે, અહીંયા પણ આપણે દોરી દેશું. થઈ ગયું. તો હવે અહીંયા કેટલા મોતી બાકી રહેશે? 2 બરાબર. તો અહીંયા આપણે લખીશું 2 અને આની એક માળા અહીંયા આવી ગઈ. હવે કેટલી ટોટ માળા આપણી કુલ કેટલી થઈ? 1 2 3 4 અને 5. તો આ 3 ને 1 4 અને આ ઉપર 1 છે આપણી બરાબર, જે આપણે આમાંથી બનાવીને દોરી હતી. તો થઈ ગયા 52. સમજ પડી બાળ મિત્રો આમાં કઈ રીતે ગણતરી કરવાની છે? પહેલા આપણે જે રીમા છે તો રીમાન આપણે અહીંયા માળા અને મોતી દોર્યા, ત્યાર પછી સોનુના દોર્યા 35 હતા, તો 3 માળા અને 5 છૂટા મોતી. હવે આપણે આની ગણતરી કરવાની, એટલે આ 7 ને 5 તો કેટલા મોટી થતા હતા? આપણા 12. તો 12 બની ગઈ, પણ માળા તો આપણે 10 ની જ બનાવી, એટલે આપણે શું કરી દીધી? આ 10 ની 1 માળા બનાવીને અહીંયા દોરી દીધી. એટલે અહીંયા હવે માળા કેટલી થઈ ગઈ? 1 2 3 4 ને 5. અને અહીંયા મોતી કેટલા વધ્યા? 2. તો અહીંયા તમે ગણશો 7 ને 5 કેટલા થશે? 12. તો 12 નો 2 મૂક, અને આ 1 અહીંયા મૂકીશું આપણે. પછી આનો સરવાળો કરો, તો 3 ને 1 4 ને 1 5. આપણા એવી 3 માળા અહીંયા હતી જ, આ 1 અને આની બનાવી, એટલે 5. તો સમજ પડી મિત્રો કઈ રીતે કરવાનું છે? તમે આગળ પણ આ શીખી જ ગયા છે. તો હવે બીજો જે છે બ વાળો દાખલો, આરિફ અને રાઝિયા. તો આરિફના 24 છે, રાઝિયાના 12 છે. તો એને તમારે આ રીતે તમારી જાતે તમારા પાઠ્યપુસ્તકમાં ગણવાનો રહેશે. તો બાળ મિત્રો હવે આપણે આગળ જોઈએ. તો હવે આમાં શું કીધું છે? કેટલા વધારે મોતી છે? તો અહીંયા સોનુ અને આરિફ, આરિફ અને રાઝિયા, તો એ બંનેના મોતી આપણને આપેલા છે. તો બંને માંથી કોના વધારે મોતી છે તે આપણે શોધવાનું છે. તો પહેલા આપણે શોધીએ સોનુના 35 છે અને આરિફના
24 છે તો કોના વધારે છે તો આપણે અહીંયા 35 માંથી 24 ને શું કરવા પડશે બાદ કરવા પડશે તો પહેલા અહીંયા 10 10 ની કેટલી માળા થશે 3 અને છૂટતા 5 બરાબર એટલે 3 4 અને 5 અને અહીંયા આરિફ ના 2 10 10 ની માળા અને 4 છૂટતા મોટી થઈ ગયું આપણો આ સોનું ના 35 ના આપણે અહીંયા આ 3 બરાબર એટલે 30 થાય 10 અંક ના એટલે 3 માળા 10 10 ની અને 5 છૂટતા મોટા ને અહીંયા આ 24 એટલે આ 20 કહેવાય બરાબર 10 અંક ના એટલે 10 ને આ 10 ને 10 20 બે મોટી થઈ અને 4 છૂટતા મોટી હવે આપણે આમાં શું કરવાનું છે બાદ કરવાનું છે તો 5 માંથી તો અહીંયા આ 5 અને આ 4 તો બરાબર 4 આપણે કાઢી નાખીશું તો કેટલા રહેશે આ 4 અને આ 4 બરાબર 5 માંથી 4 જશે તો કેટલા રહેશે હવે 1 અને માળા 3 માંથી 2 માળા જતી રહેશે તો કેટલી રહેશે આ 3 માંથી આ 2 આપણે બાદ કરવાની એટલે 1 તો સોનુ અને આરિફ તો સોનુ ના કેટલા હતા 35 અને આરિફ ના 24 તો કેટલા વધારે મોટી થયા સોનુ પાસે આરિફ કરતા 11 કેટલા 11 બરાબર ને એટલા મોટે એની પાસે વધારે થયા તો મિત્રો સમજ પડી તમને આમાં પણ કઈ રીતે કરવાનું છે એ જ રીતે અહીંયા ગાડી બ દાખલો જે આપેલો છે તમારા પાઠ્યપુસ્તકમાં એમાં તમારે આ રીતે 2 અને કરવાનું છે તો આપણે અહીંયા કરી દઈએ અહીંયા પહેલા છે 24 એટલે 10 10 ની કેટલી માળા બનશે અહીંયા 2 બરાબર અને 4 છૂટતા મોટા 1 2 3 4 અને અહીંયા 12 એટલે 10 થશે એટલે અહીંયા 1 અને છૂટતા મોટી 2 ચાલો હવે આ માળા થઈ ગઈ આપણી 10 10 ની તો હવે અહીંયા 24 છે એટલે આ 4 છૂટતા મોટા ને 2 તો 4 માંથી આપણે કેટલા બાદ કરવાના છે આ 2 એટલે આ 2 બાદ કરશું તો કેટલા રહેશે અહીંયા 2 ઓછા કરવાના છે અને અહીંયા 2 માંથી 1 માં આ 2 માળામાંથી આ 1 માળા ઓછી કરશું એટલે 2 માંથી 1 જશે તો 1 એટલે કેટલા વધ્યા 12 તો અહીંયા આરિફ ના 24 છે ને રાજ્ય ના 12 મોતી છે તો કેટલા વધારે થયા 12 મોતી વધારાના થશે પણ કોના થશે વધારાના આરિફ ના બરાબર આરિફ પાસે કેટલા વધારે મોટી છે બીજા રાજ્યા કરતા 12 મોટી વધારે છે તમારા પાઠ્યપુસ્તકમાં અહીંયા ખાલી જગ્યા પણ આપેલી છે તો એમાં તમારે આ રીતે જવાબ જે આવ્યા છે આપણા 11 અને 12 તો એ તમારે આ રીતે લખવાના રહેશે તો બાળ મિત્રો સમજ પડી ગઈ ને આજે આટલું કરવાનું તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે ગણતરી કરવાની રહેશે બરાબર છે તો હવે આપણે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય